જય દોસ્તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છે ફોરેસ્ટના જે ગ્રાઉન્ડ જે છે તેની તારીખ આવી ગયેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ અને બીજું એક કે આમાં જે છે એ તો કે કોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે કેટલાથી ગ્રાઉન્ડ ચાલવાનું છે કેટલી તારીખે ચાલુ થવાનું કેટલી તારીખે પૂરું થવાનું છે અને બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો જે ફોરેસ્ટ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં એવું લખ્યું છે કે પચીસ ગણા જે ઉમેદવારો છે તેને સારી કસોટી માટે બોલવામાં આવશે કે જે પેલું લિસ્ટ આવેલું છે પચીસ ગણાનું એમાં જે વિદ્યાર્થી મિત્રોના નામ છે તેવા વિદ્યાર્થી મિત્રોને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આવશે બરાબર કન્ફર્મ છે હવે પછી બીજી તો કે પરીક્ષાનું ગ્રાઉન્ડ જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જે છે એ કેટલી તારીખ સુધીમાં આવી જશે કેટલી તારીખ તો કે પાંચથી જે છે એ તમારે પાંચથી સાત બરાબર અથવા તો જુદી જુદી તમને અહીંયા ક્રાઇટેરિયા આપેલા છે બરાબર તો તમારા જે ગ્રાઉન્ડ જે છે એ તો કે તમને તારીખો અહીંયા જોઈ શકો છો એમાં કયા કયા ગ્રાઉન્ડ ફાળવવામાં તો કે રિજિયન વાઇઝ ગ્રાઉન્ડ ફાળવામાં આવેલા છે એમાં ઉત્તર ગુજરાત જે છે ઉત્તર ગુજરાતમાં તો કે એસઆરપી ગ્રાઉન્ડ જે છે એ સેક્ટર સત્યાવીસ ગાંધીનગર છે એ ફાળવવામાં આવેલું છે મધ્ય ગુજરાત વડોદરા માટે જે છે એ એસઆરપી પરેડ ગ્રાઉન્ડ જે ગ્રુપ પાંચ બરાબર ગોધરા એ ફાળવવામાં આવેલું છે પછી દક્ષિણ ગુજરાત માટે જે છે એસઆરપી ગ્રાઉન્ડ જે આઠ જે છે કામળેજ એ ફાળવવામાં આવેલું છે અને સૌરાષ્ટ્ર માટે જે છે એ સૌરાષ્ટ્ર માટે પોલીસ તાલીમ કેન્દ્ર જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જે છે જૂનાગઢ પીટીસી તે ફાળવવામાં આવેલું છે હવે તો કે ઉત્તર ગુજરાતી જે છે એમાં તો કે પાંચ દસથી થી તમે છ દસ સુધી તમારું ગ્રાઉન્ડ છે સવારે પાંચથી દસ સુધીમાં તમારું ગ્રાઉન્ડ જે છે આયોજન કરેલું છે ત્યારબાદ તો કે મધ્યમાં તો કે પાંચથી સાત હતા છે ત્યારબાદ તો કે દક્ષિણમાં પાંચથી સાત છે અને સૌરાષ્ટ્રમાં છે પાંચથી આઠ તારીખ સુધીમાં તમારું ગ્રાઉન્ડ જે છે એ પતી જશે બરાબર તો એની ડેટ જે છે તમને અહીં આપી દીધેલી છે હવે તો કે આ જે પરીક્ષા જે છે પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો જે છે એ તો કે એનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે અને આના કોલ લેટર તમે ક્યારે ડાઉનલોડ કરી શકતો ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ જે છે તમારા કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો બરાબર તમને કાંઈ પણ કરી હોય તો ઓગણીસો છવ્વીસ સુધી તમે ફોન કરજો હવે તો કે અહીં તો કે ગ્રાઉન્ડની તારીખ ખૂબ જ ઓછી આવેલી છે અને બધા મિત્રોને એવું હતું કે આનું ગ્રાઉન્ડ જે છે એ તો કે કોર્ટમાં મેટર ગયેલી છે એટલે ગ્રાઉન્ડ જે છે આવતા વાર લાગશે પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે ગ્રાઉન્ડની તારીખ આપી દેવામાં આવેલી છે એટલે બધા વિદ્યાર્થી મિત્રો જે છે તેને તો કે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ પૂરેપૂરી થઈ નથી અમુકને ગ્રાઉન્ડમાં જે કંઈકનું કંઈક ઘટતું હોય છે એટલે જે આની શક્યતાઓ એવી રહેલી છે કે બીજો રાઉન્ડ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે જે વિદ્યાર્થી મિત્રોના પચીસ ગણામાં નામ નથી આવેલા એવા વિદ્યાર્થી મિત્રોને મારે એક સલાહ છે કે તમે જે છે એ તમારી જે કેટેગરી છે એ કેટેગરીની આજુબાજુ તમારા જિલ્લાના માર જોઈ લેવાના છે તમારે ગ્રાઉન્ડ છે જે એ તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાની છે કારણ કે આમાં પાસ થવાનો રેશિયો ખૂબ એટલે ખૂબ જ ઓછો હશે કારણ કે બધાને ગ્રાઉન્ડ કંઈ કવર થતું નથી એટલે જે વિદ્યાર્થી મિત્રોના નામ નથી તેવા વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ સલાહ છે કે તમે તમારું ગ્રાઉન્ડ જે સ્ટાર્ટ કરી દેશો કારણ કે આ જે આટલું આ તમારે આઠ તારીખ સુધીમાં ગ્રાઉન્ડ લેવાય છે ત્યારબાદ જે છે એ તો કે ટૂંક જ સમયમાં તમારો બીજો રાઉન્ડ પડશે ને એમાં જે છે એ તમને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે એટલે મારી સલાહ છે કે જે વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડમાં આ જે લિસ્ટમાં પચીસ ગણામાં નામ નથી તેવા વિદ્યાર્થી મિત્ર જે શું કરે તો કે દોડવા માંડે તો આપણે વાત કરીએ ફોરેસ્ટના પ્રશ્નો વિશે ચાલો મિત્રો બાય જય હિન્દ જય ભારત